હવે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ જોઈ લઈએ અને ઉપયોગ જોતા પહેલા બે નું ટુ ઇન વન મોડેલ એવી એક ચમચી ચમચીનો જે અંદરનો ભાગ છે આ અંતર્ગોળ અરીસા તરીકે કામ કરે અને જે આ બહારનો પાછળનો ભાગ છે એ બહિર્ગોળ અરીસા તરીકે કામ કરે અને એના આધારે તમે કયા પ્રતિબિંબ મળે કેવી રીતે મળે એ થોડું થોડું જોઈ શકો એક્ઝેક્ટ સારું રિઝલ્ટ તો ના મળે પણ અંદાજ આવી શકે હવે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો જો અંતર્ગોળ અરીસાની સામે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે મૂકો એટલે પી અને એફની વચ્ચે વસ્તુને મૂકો એને બીજી ભાષામાં એમ કહેવાય કે કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મૂકો તો કાલની આકૃતિ જો તમને યાદ હોય તો આભાસી ચતુને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે અને એ સિદ્ધાંતના આધારે અંતર્ગોળ અરીસાના અમુક ઉપયોગો છે એ ઉપયોગો છે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મોટું અને ચકતું જોવા માટે જેમ કે દાંતના ડોક્ટર અથવા તો દાઢી કરતી વખતે આ બધી પરિસ્થિતિમાં દાઢી કરતી વખતે તો સામાન્ય રીતે આપણે પ્લેન એટલે કે સાદો અરીસો જ વાપરીએ છીએ સમતલ અરીસો પણ ઘણી વખત સારા પ્રકારની કીટ હોય અને પોર્ટેબલ અરીસો અંતર્ગોળ હોય છે એ જ રીતે દાંતના ડોક્ટર આપણા મોઢાની અંદર દાંતની વચ્ચે કે અન્ય જગ્યાએ મોટી વસ્તુ દેખાય એ માટે એક આવી ચમચી પ્રકારનો જે ભાગ છે એ અંદર નાખતા હોય છે અને એમાં અંતર્ગોળ અરીસો હોય છે જેથી કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે એ દાંત અથવા અન્ય વસ્તુ આવે એટલે એનું મોટું પ્રતિબિંબ ડોક્ટરને જોઈ શકે તો દાંતના ડોક્ટર કે દાઢી કરતી વખતે વસ્તુને મોટી અને ચત્તી જોવા માટે વપરાય અને અંતર્ગોળ અરીસો હોય તો આપણે જોઈ શકીએ કે આપણા મોઢાની નજીક લાવીશું તો આપણા મોઢાની અંદરની ઝીણી ઝીણી વિગતો પણ આપણને મોટી થઈ અને દેખાતી હોય છે હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે ત્યાં રાખો હંમેશા આભાસી અને ચતુ પ્રતિબિંબ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે હવે નાનું પ્રતિબિંબ આમ ગેરફાયદા કરે મતલબ ગેરફાયદો કરે પણ અહીંયા ફાયદામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ કઈ રીતે ખાસ તો વાહનોના સાઈડ મિરર એટલે સાઈડનો અરીસો આમ તો ડાર્ક મિરર્સ નહીં મિરર આમ તો કારમાં ડાબી જમણી બંને સાઈડ એક એક બહિર્ગોળ અરીસો હોય છે અને કારની અંદર પણ અરીસો હોય છે આ બધા જ બહિર્ગોળ અરીસા હોય છે આ બહિર્ગોળ અરીસાથી જે પ્રતિબિંબ દેખાય પાછળનો એ આભાસી હોય એટલે ચકતું પણ રહેવાનું પણ વસ્તુ કરતાં ઘણું નાનું હોય છે અને અહીંયા ફાયદાકારક છે કઈ રીતે ધારો કે કારની પાછળ કોઈ ટ્રક આવે છે હવે ટ્રકનું એકચ્યુઅલ પ્રતિબિંબ જેટલું છે એટલે એકચ્યુઅલ કદ છે એટલું પ્રતિબિંબ દેખાય તો અરીસામાં પૂરો ટ્રક સમાય જ નહીં તો ટ્રક સિવાય એ ટ્રકના થોડાક ભાગ સિવાય આપણને કશું પાછળનું દેખાય જ નહીં પણ આ નાનું છે એટલે જે દ્રષ્ટિ ક્ષેત્ર છે એ મોટું થઈ જાય અને એ અરીસામાં ભલે ટ્રક એકચ્યુઅલ કદ કરતાં ઘણો નાનો દેખાય પણ ટ્રક અને આજુબાજુની ઘણી બધી વસ્તુઓ પણ આપણને દેખાય અને એટલી આપણી જજમેન્ટ માટે પૂરતું હોય છે એટલે આ સાઈડ મિરરમાં એનો મહત્તમ ઉપયોગ થતો હોય છે હવે આ ઉપયોગ જોયા પછી એક અગત્યનો ટોપિક જોવાનો છે અને એના માટે હું ટેક્સ્ટબુકની અંદર જે પાંચ મુદ્દા લખ્યા છે એ પાંચે પાંચ મુદ્દા ડાયરેક્ટ અહીંયા લખતો નથી ટેક્સ્ટબુક જ મૂકી દઉં છું પણ આકૃતિ દોરી અને હું તમને વિગતવાર સમજાવતો જઈશ કારણ કે એ સમજાવવું મેઇન જરૂરી છે તો એના માટે હું એક સાદી આકૃતિ દોરું છું અને એ આકૃતિની મદદથી પછી હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ
चलो पहला तो अहीं आपणे एक अरीसो दोरीए, अंतर्गोळ बहिर्गोळ बंने पैकी गमे ते दोरी शकाय, पण टेक्स्टबुक में अंतर्गोळ दोर्यो छे अने हुं अत्यारे आपणे अंतर्गोळ अरीसो एक लई अने आ आकृति हुं अत्यारे रफ तरीके दोरू छुं, एटले कोई माप के परिकर के एनो उपयोग अत्यारे हाल नथी करतो। तो आ अरीसो छे जेनी अंदरनी सपाटी परावर्तक छे, एटले आ एक अंतर्गोळ अरीसो थयो। हवे आ अंतर्गोळ अरीसामां आपणे मुख्य अक्ष दोरी दईए, आ जे छे ए ध्रुव पी कहेवाय, अने अहींया आपणे केन्द्र लंबाई एफ, वक्रता केन्द्र सी ए बधुं दर्शाववानी जरूर नथी। आ जे अरीसो छे एनी परावर्तक सपाटी ज्यां सुधी छे एने आपणे एम अने एन, जे आपणे अरीसानी परावर्तक सपाटी छे आखे आखी એ થઈ ગયું। આ એક સાધામાં સાદી આકૃતિ થઈ ગઈ જે આપણે જોવાની છે। હવે એક પછી એક નિયમો જોતા જઈએ અને એ હું તમને સમજાવતો જઉં। જુઓ ટેક્સ્ટ બુકમાં તમે જુઓ, તમારી પાસે છે એમાંથી જોતા જઈ શકો, અહીંયા હું રેડીમેડ વાપરી લઉં છું। પહેલું કાર્તેઝિયન યામ પદ્ધતિ, તેમાં એક્સ અક્ષ અને વાય અક્ષની વાત છે। तो अरीसानी मुख्य अक्ष ने याम पद्धति एक्स अक्ष एटले एक्स डेश अने एक्स तरीके लेवामां आवे छे, अने एनी बधी आपणे संज्ञानी वात करीशुं। तो ए आपणे जोई लईए। सौथी पहला याम भूमितिमां जे आपणे जोता हता ए प्रमाणे जमणी तरफनो भाग छे जेने धन एक्स अक्ष कहेवाय, तो ए एक्स, अने डाबी तरफनो भाग छे एने आपणे लईशुं एक्स डेश। અહીંયા કાર્તેઝિયન યામ પદ્ધતિ સમતલ અરે સોરી વક્ર અરીસા માટે વાપરવાની છે, એ જ સમતલ અરીસા માટે પણ વાપરી શકાય, અને એની સરખામણી આપણે યામ ભૂમિતિમાં જે એક્સ અને વાય અક્ષ કરતા હતા, આ એક્સ, આ એક્સ ડેશ, અને અહીંયા વાય, અને અહીંયા આવશે વાય ડેશ। આ તરફના બધા ધન અંતરો ધન એક્સ દિશા કહેવાય, અને ડાબી તરફના અંતરો છે એ માઇનસ એક્સ અથવા તો ઋણ એક્સ અંતર થાય। એ જ રીતે વાય અક્ષની વાત કરીએ તો આ જે ઉગમ બિંદુ ગણો ઝીરો ઝીરો અથવા તો એક્સ અક્ષ ગણો, એની ઉપર તરફના જે અંતર છે એ વાય અક્ષના ધન અંતર લેતા, અને નીચે તરફ માઇનસ વાય આવતું એટલે માઇનસ અંતર આપણે લેતા, અને બિંદુઓ પણ એ રીતે આપણે લેતા। તમને યાદ જ હશે એક્સ અને વાય અક્ષ જ્યાં પરસ્પર છેદે ત્યાં ઉગમ બિંદુના યામ આપણે ઝીરો ઝીરો લેતા, જમણી તરફ જે યામ છે એમાં પ્લસ વન ટુ વગેરે એક્સ અક્ષના લેતા, ડાબી તરફમાં માઇનસ વન માઇનસ ટુ એ રીતે ચાલતા। પછી વાય અક્ષની વાત આવે તો ઉપર તરફ જે અંતર છે એ પ્લસ લેતા, પ્લસ વન પ્લસ ટુ, અને નીચે તરફ માઇનસ વન માઇનસ ટુ વગેરે એ રીતે લેતા। તો આ જ વસ્તુ આપણે અહીંયા પણ લાગુ કરવાની છે। આ અરીસો છે, સમતલ અરીસો હોઈ શકે, અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય, બધામાં આ જ લાગુ પડે। તો ધ્રુવ પી છે એની ડાબી તરફનું અંતર ઋણ એક્સ અક્ષ ગણાય, અને આમ તો અંતર ક્યારે ઋણ ના હોય, પણ અહીંયા કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ડાબી તરફના અંતરો આ રીતે આપણે જેમ માઇનસ એક્સને લેતા હતા એ રીતે ઋણ અંતર ગણવાનું, અને જમણી તરફના અંતરો છે એ ધન ગણવાના। હવે એનો અર્થ હું એક સાદું ઉદાહરણ લઉં। ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે, એ વસ્તુ છે પ્રતિબિંબ છે ગમે તેમ, તો અંતર ક્યાંથી ગણવાનું? તો વસ્તુ કે પ્રતિબિંબનું અંતર હંમેશા ધ્રુવ પી થી ગણવાનું, અને આ ડાબી તરફ અંતર થાય કારણ કે અહીંયા વસ્તુ છે કે પ્રતિબિંબ છે, તો એ અંતર ઋણ એટલે કે માઇનસ લેવાનું। ફરીથી યાદ રાખજો, અંતર માઇનસ ના હોય, ઋણ ના હોય, પણ કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ડાબી તરફ હોય એ બધાનું અંતર માઇનસ લેવાનું। ચલો હવે પ્રતિબિંબ કોઈ કદાચ જમણી બાજુ આવતું હોય ધ્રુવ પી થી જમણી તરફ, તો એ પ્રતિબિંબનું અંતર હંમેશા પ્લસ લેવાનું। તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, વસ્તુ કે પ્રતિબિંબનું અંતર ધ્રુવ પી થી ગણવાનું, અને પી થી મુખ્ય અક્ષ ઉપર કેટલું છે એ પ્રમાણે અંતર લેવાનું। જો ધ્રુવ પી થી એટલે કે અરીસાથી ડાબી તરફ વસ્તુ હોય તો એનું અંતર ઋણ લેવાનું, જમણી તરફ હોય તો ધન એટલે કે પ્લસ લેવાનું। પછી આપણે ઉદાહરણ લઈશું એટલે તમને ક્લિયર ખ્યાલ આવી જશે, અત્યારે સમજી લો।
तो आ आकृति में आप एटल कही सकिए कि अहीं एरो करिए डाबी तरफ नो अंतर ऋण एटले के माइनस अथवा नेगेटिव लेवानो अने आ तरफ जमणी तरफ नो अंतर धन एटले के प्लस लेवानो। क्लियर एटलो। हवे बीजी वस्तु के वस्तुनी ऊंचाई होय ए मुख्य अक्षथी ऊपर तरफ हे होय अने नीचे तरफ पण होय शके। एटले मानी लो के अहींया कोई वस्तु छे ए आ प्रमाणे छे अने ए बी नाम आपो तो ऊपर तरफ ऊंचाई ऊपर तरफ ऊंचाई होय ए हमेशा धन एटले के प्लस लेवानी अने अहींया कोई होय नीचे तरफ ऊंचाई होय तो माइनस एटले के ऋण लेवानी। आ एना एकदम बेसिक सिद्धांतो छे अने ए बेसिक सिद्धांतो समझवा माटे हूँ तमने अमुक उदाहरण लऊं अने एना पहेला चोपड़ीना बधा नियमो छे ए जोई ले अने पछी बे चार एवा उदाहरणो लई लईए दरेक परिस्थितिना एटले एकदम क्लियर ख्याल आवी जशे। आ टॉपिक खूब अगत्यनो छे कारण के आगळ दाखला गणवाना आवशे अने एमां जरूरी छे पण एकदम सहेलू छे ध्यान राखशो तो बिल्कुल अघरू नहीं अने आमां गोखवानी जरूर बिल्कुल नथी खाली समझी लो एटले वात पूरी। चलो पहलो नियम जोईए टेक्स्टबुक में पेज नंबर 168 जोईशो तो एमां पण आपेलुं छे। पहलो नियम आ प्रमाणे छे वस्तु हमेशा अरीसाथी डाबी बाजू राखवामां आवे छे એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે। આકૃતિમાં આપણે વસ્તુ સમજીએ વસ્તુ હંમેશા અરીસાથી ડાબી તરફ હોય ધારો કે આ અરીસો છે અંતર્ગોળ બહિર્ગોળ ગમે તે અરીસો લઈ શકાય તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી તરફ જ હોય આનાથી આપણને એક વસ્તુ ક્લિયર થશે કે ધ્રુવ પી થી जो डाबी तरफ नु अंतर लईए तो ए ऋण होय एटले के वस्तु हमेशा अरीसाथी डाबी तरफ होवाथी आपणने ए तारण मळे के वस्तु अंतर हमेशा ऋण आवे। आ अंतरगोळ अरीसो दोर्यो छे तमे धारो के आवो बहिर्गोळ अरीसो दोरी लो अने अहींया वस्तु राखो तो पण अरीसानी डाबी तरफ वस्तु थयुं एटले वस्तु अंतर हमेशा ऋण होय छे। आ एक वस्तु पछी बीजो नियम तमे टेक्स्टबुक में जुओ बधा ज अंतरो अरीसाना ध्रुव ध्रुव पी थी मुख्य अक्षने समांतर मापवामां आवे एटले धारो के अहींया वस्तु मूकी छे तो आ वस्तु में आ पी थी टोचनुं अंतर नहीं मापवानुं अरीसाना कोई छेड़ा थी अंतर नहीं मापवानुं। सीधो नियम स्पष्ट नियम ए छे के ध्रुव पी थी मुख्य अक्ष पर केटलू अंतर थाय एज मापवानुं रहे एटले आ बीजो नियम बधा ज अंतरो ध्रुव पी थी मुख्य अक्ष ने समांतर मापवामां आवे जो कोई वस्तु जमणी बाजू होय तो पण आ ध्रुव पी थी एनुं जे अंतर छे मुख्य अक्ष पर अंतर गणवानुं आडू त्रासु बीजुं नहीं गणवानुं तो आटलो तो बहु क्लियर छे। हवे त्रीजो नियम उगम बिंदु आ ध्रुव पी ने उगम बिंदु कीधु कई रीते आ एक्स अने वाय अक्ष परस्पर छेदता होय ओ बिंदु आपणे जे लेता था जेना याम होय जीरो जीरो एने उगम बिंदु पण कहीए छे तो आ याम समतल में एक्स अने वाय याम माटे जे उगम बिंदु ओ छे ए अरीसा माटे ध्रुव पी छे। आ पी थी जमणी तरफ धन एक्स अंतर धन अंतर डाबी तरफ ऋण एक्स एटले के ऋण अंतर ऊपर तरफ धन वाय अक्ष अने नीचे तरफ ऋण तो आ त्रीजो नियम उगम बिंदु एटले के ध्रुव पी थी जमणी तरफनी दिशा छे ए प्लस एक्स दिशा गणाय अने ए अंतर हमेशा धन एटले के प्लस लेवानो अने आ उगम बिंदु ओ जेने आपणे ध्रुव पी साथे सरखावी शकीए एनाथी डाबी तरफनुं बधुं ज अंतर ऋण एक्स गणवानुं
અને એ કારણસર ડાબી તરફના અંતરો હંમેશા માઇનસ એટલે કે ઋણ લેવાના. હવે ચોથો નિયમ, મુખ્ય અક્ષને લંબ રૂપે 90 ડિગ્રી જ હોય, ઉપરની તરફની દિશામાં હોય કોઈ વસ્તુ કે પ્રતિબિંબ તો એ હંમેશા ધન એટલે કે પ્લસ લેવામાં આવે છે. ધારો કે આ મુખ્ય અક્ષ છે અને મુખ્ય અક્ષને લંબ ઉપરની તરફ જો વસ્તુ કે પ્રતિબિંબ હોય તો એ ધન વાય અંતરમાં ગણાય અને એની ઊંચાઈ ધન એટલે કે પ્લસ લેવાની. અને કોઈ મુખ્ય અક્ષથી નીચે તરફ અંતર હોય તો એ ઋણ વાય અક્ષ ગણવાનો અને એની ઊંચાઈ ઋણ લેવાની. આ એકદમ ક્લિયર હશે ટોપિક. એટલે વસ્તુની ઊંચાઈ જે છે એ મુખ્ય અક્ષથી ઉપર હોય તો ઊંચાઈ ધન લેવાની અને નીચે તરફ હોય તો ઋણ લેવાની. અને આ ઊંચાઈ ક્યાંથી ગણાય? આ મુખ્ય અક્ષનું આ જે બિંદુ છે વસ્તુ ત્યાંથી આ ઉપર સુધીનું અંતર એ વસ્તુની ઊંચાઈ અથવા પ્રતિબિંબની ઊંચાઈ. એ જ રીતે આ બિંદુથી અહીંયા સુધી એ પ્રતિબિંબની ઊંચાઈ ગણવાની. વસ્તુ કે પ્રતિબિંબની ઊંચાઈ ગણવા માટે ધ્રુવ પીની કોઈ જરૂર રહેતી નથી. હવે આ પાંચે પાંચ નિયમ જોઈ લીધા પછી હું બે ત્રણ કાલ્પનિક ઉદાહરણ લખું છું, એના આધારે તમે નક્કી કરી શકો કે આમાં કઈ સંજ્ઞા લેવાની. માની લો કે અહીંયા આપણે એક વસ્તુ લીધી છે એબી. હવે વસ્તુ છે કે પ્રતિબિંબ એ અત્યારે મહત્વનું નથી. ધારો કે અહીંયા એક આપણે એ બી, પછી એનાથી ભિન્ન પરિસ્થિતિ થશે ચલો સી અને ડી. આ એ બી નું પ્રતિબિંબ અહીંયા છે એવું નથી, આ તો એક ખાલી રેન્ડમ ઉદાહરણો છે. ચલો પછી એક આ રીતે ઈ અને એફ થઈ ગયું. હવે વસ્તુ કે પ્રતિબિંબ કોઈ ક્યારેય પણ આ જે હું લખું છું એ રીતે થવાની નથી, પણ બધા ઉદાહરણ તમને ખ્યાલ આવી જાય એટલે બધી પરિસ્થિતિ કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે હું અહીંયા એક કાલ્પનિક ઉદાહરણ લઉં છું. આ પ્રમાણે જી અને એચ. ઓકે તો ચલો હવે આ એ બી સી ડી ઈ એફ જી એચ આ ચારેય પ્રકારની પરિસ્થિતિ જે શક્ય હતી એ અહીંયા આવી ગઈ. હવે આ પરિસ્થિતિ માટે વસ્તુ અંતર કેટલું, પ્રતિબિંબ સોરી વસ્તુ અંતર કેટલું અને વસ્તુની ઊંચાઈ કેટલું એટલે આપણે માપવાનું નથી, કયું પ્લસ ને કયું માઇનસ એ જ મેઇન જોવાનું છે. ચલો વારાફરતી જોતા જઈએ. એ બી માટે તો પહેલા તો વસ્તુ અંતર ધ્રુવ પી થી માપવાનું અને પી થી ક્યાં સુધી ગણવાનું, મુખ્ય અક્ષ ઉપર બી સી બી સુધી. એટલે પી થી બી એ ધન આવે કે ઋણ મેઇન એ વસ્તુ જોવાની છે. તો વસ્તુ અંતર પી થી બી, મુખ્ય અક્ષમાં ધ્રુવ પી થી ડાબી તરફ છે એટલે અંતર માઇનસ આવે એટલે માઇનસ આવે. બસ આ જ વસ્તુ મહત્વની છે કે આ વસ્તુ મૂકી છે એનું અંતર પ્લસ લેવું કે માઇનસ, તો અંતર થશે પી થી બી અને આપણે માઇનસ લેવાનું થશે. બીજું વસ્તુની અથવા તો ઊંચાઈ, ઊંચાઈ કેટલી લેવાની, એ થી બી જેટલી, અને આ મુખ્ય અક્ષથી ઉપર તરફ છે એટલે ઊંચાઈ એ થી બી જેટલી લેવાની અને એ પ્લસ આવે. ચલો આ એ બી નું કામ પત્યું. હવે વાત આવે છે સીડી વસ્તુની, તો સીડી માટે શું, આ સીડી અત્યારે આપણે પ્રતિબિંબ છે કે શું છે એની ચર્ચા નથી. હવે આ વસ્તુનું અંતર કેટલું ગણવાનું, તો અંતર હંમેશા પી થી ગણાય ક્યાં સુધી, મુખ્ય અક્ષ ઉપર જે બિંદુ છે ડી ત્યાં સુધી, પી થી ડી. એટલે અંતર આવશે પી થી ડી અને પ્લસ આવે કે માઇનસ, તો ધ્રુવ પી થી જમણી તરફના અંતર બધા પ્લસ લેવાના એટલે પ્લસ આવે. અને સી થી ડીની ઊંચાઈ
तो ये सी थी डी जेटलू थशे अने मुख्य अक्ष थी ऊपर तरफ छे एटले ऊंचाई धन प्लस। चलो हवे ए बी सी डी बे थई गयो, हवे ई अने एफ माटे तो आमा लखी दईए। ईएफ चलो सौथी पहला तो अंतर केटलू, तो अंतर ध्रुव पी थी एफ जेटलू, तो अंतर पी एफ जेटलू थाय। अने प्लस लेवानू के माइनस, ध्रुव पी थी डाबी तरफ अंतर एटले माइनस, एटले माइनस लेवाय। अने ऊंचाई ई थी एफ जेटली, ऊंचाई प्लस लेवाय के माइनस, तो आ मुख्य अक्ष थी नीचे तरफ छे एटले ऊंचाई हमेशा कई लेवाय, प्लस के माइनस, माइनस लेवाय। चलो अने छेल्लू आजनु आपणु आ आकृति नु उदाहरण जी एच माटे। चलो अंतर केटलू, तो ध्रुव पी थी एच जेटलू अंतर, तो अंतर थशे पी थी एच जेटलू, अने ध्रुव पी थी जमणी तरफ अंतर छे एटले प्लस लेवाय। अने ऊंचाई, ऊंचाई थशे जी थी एच जेटली, अने आ मुख्य अक्ष थी नीचे तरफ छे एटले ऊंचाई माइनस लेवाय। आटलो ख्याल आवी जाय तो कार्तेशियन पद्धति तमने परफेक्ट आवडी जशे। हवे आमां एक मुद्दो एवो पण खरो के आपणे एक बे उदाहरणो जोईए, ए पहेला एटलू समजी लेशुं के ज्यारे वास्तविक दाखला गणवाना आवशे ત્યારે એક બે બાબત યુનિફોર્મ, મતલબ યુનિવર્સલ હશે। કઈ? તો આ અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ હોય, સમતલ અરીસો હોય, વસ્તુને હંમેશા અરીસાની ડાબી તરફ જ મૂકવામાં આવે છે। આ વસ્તુ જ હંમેશા અરીસાની ડાબી તરફ અને મુખ્ય અક્ષથી ઉપર તરફ જ લેવાની આ વસ્તુ, પછી અનંત અંતરે હોય કે એફ ઉપર હોય કે ટુ એફ ઉપર હોય કે ગમે તે હોય, तो आ वस्तु हमेशा डाबी तरफ अने मुख्य अक्ष थी ऊपर ज आवे। एनो अर्थ ए थाय के वस्तु अंतर हमेशा ध्रुव पी थी डाबी तरफ होय एटले वस्तु अंतर हमेशा डाबी तरफ नो अंतर माइनस लेवाय, एटले वस्तु अंतर हमेशा ऋण एटले के माइनस आवे। पछी बे सेमी, पांच सेमी, एक मीटर जे छे ए जोवानु रहे पण आगळ माइनस आवे। बीजू, वस्तु हमेशा मुख्य अक्ष थी ऊपर तरफ ज लेवानी रहे, एटले वस्तुनी ऊंचाई हमेशा धन एटले के प्लस ज लेवाय। तो वस्तु माटे तो आ बे फिक्स थई गयुं, क्यूं प्लस क्यूं माइनस। हवे प्रतिबिंब क्या मळे, कई रीते मळे, एना आधारे આપણે નક્કી કરવાનું કે કાર્તેશિયન પદ્ધતિ પ્રમાણે એને પ્લસ લેવું કે માઇનસ લેવું। હવે બે ચાર ઉદાહરણ તમને આપું છું, એ તમે પ્લસ કે માઇનસ એ નક્કી કરી અને તમારા નોટમાં લખો। ચલો હવે તમને જે હોમવર્કમાં કામ આપવાનું છે એની આ પહેલી આકૃતિ જે આપણે ગઈકાલે જોઈ હતી, ગઈકાલે કે આગલા દિવસે। જુઓ, અંતરગોળ અરીસો છે, એની સામે વસ્તુનું સ્થાન સી થી થોડે દૂર છે, પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે છે, બરાબર। હવે આ આકૃતિ માટે દરેક આકૃતિ જે હું કહીશ એમાં તમારે ચાર વસ્તુ લખવાની છે, એ ચારે ચાર વસ્તુ દરેક માટે લખો એટલે ખબર। કઈ ચાર વસ્તુ એ નોંધી લો, એક વસ્તુ અંતર પ્લસ કે માઇનસ, વસ્તુ અંતર માટે યુ વપરાય એટલે પ્લસ યુ કે માઇનસ યુ સામે લખવાનું, વસ્તુ અંતર પ્લસ યુ, વાત પતી ગઈ। ચલો બીજું જ લખવાનું છે, વસ્તુની ઊંચાઈ ઊંચાઈ માટે એચ વાપરીએ તો પ્લસ એચ કે
माइनस एच आ बेमांथी जे आवे। अने जुओ वस्तु माटे मैं कीधु एम हमेशा फिक्स ज होय, वस्तु अरीसानी हमेशा डाबी तरफ होय, मुख्य अक्ष थी ऊपर ज होय, एटले वस्तुनु अंतर तो हमेशा माइनस यू ज आवे। अने वस्तुनी ऊंचाई मुख्य अक्ष थी ऊपर होवाथी हमेशा प्लस एच ज आवे, एटले वस्तु में तो कई विचारवानुं ज नथी, आ बे फिक्स छे। त्रीजू प्रतिबिंब नू अंतर, प्रतिबिंब अंतर माटे वी संकेत वपराय, तो प्लस वी आवशे के माइनस वी। अने चौथू प्रतिबिंबनी ऊंचाई प्लस एच के माइनस एच, आ चार वस्तु दरेक में लखवानी छे। अने कई कई आकृति तो हूँ अहीं तमने तमारी नोट में लखेली छे। एक तो आ बे नंबर नी आकृति, अंतर्गोळ अरीसानी सामे वस्तु ने सी थी दूर मूको तो शू थाय, मूलभूत आपणे तो वस्तु ने प्रतिबिंब माटे अंतर अने ऊंचाई ए प्लस माइनस लखवानुं छे। पछी त्यार पछीनी आ आकृति, जो कि आमां तो सेम ज छे, तो बस खाली आ बे नंबर नी आकृति करो, आ एक पछी बीजू आपणे प्रकार बदले ने ए जोई लईए। अने बीजू जे छे ए आज कई आकृति नंबर आप कदाच छ हे, वस्तु नु स्थान पी अने एफ नी वच्चे, एटले आभासी चतुन वस्तु करता मोटू प्रतिबिंब मळे छे। आ आकृति माटे लखवानु छे क्यू वस्तु अंतर प्लस वी के प्लस यू के माइनस यू, प्रतिबिंब अंतर प्लस वी के माइनस वी, अने वस्तु प्रतिबिंब नी ऊंचाई प्लस के माइनस। ओके, तो आ बीजी आकृति जे आपणे होमवर्क में तमारे लखवानु छे। अने त्रीजी जे आकृति जोवानी छे ए आ छे, आ बहिर्गोळ अरीसो छे, बहिर्गोळ अरीसानी सामे वस्तुने गमे त्यां मूको प्रतिबिंब अहींया मळे छे। आ आकृति आपणी पास छे के वस्तुनु स्थान अनंत अंतर अने पी नी वच्चे, प्रतिबिंबनु स्थान आ रीते, आमां वस्तुनु अंतर प्रतिबिंब अंतर वस्तु ऊंचाई प्रतिबिंब ऊंचाई प्लस के माइनस ए संकेतमां लखो, ત્રણ આકૃતિમાં તમારે લખવાનું છે। ઓકે, હવે આટલું કામ કરીને મને મોકલો ફોટા, અને આકૃતિ નહીં દોરો ચાલશે, ખાલી તમે એક કાગળમાં ત્રણેય આકૃતિ માટે પણ કઈ આકૃતિ એનું નામ લખજો ખાસ। ચલો, આજ પૂરતું આટલું ઇનફ છે।